ओम श्रीं। जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ राहुल सोलंकी। हमारे यूट्यूब चैनल माँ सरस्वती एजुकेशन में आप सबनु स्वागत है। धोरण 12 कॉमर्स की अंदर आपणे चेप्टर 1 भणता था, एनी अंदर आज नव टॉपिक लई आयो छु। आ वीडियो नी अंदर तमने नवा टॉपिक नी अंदर भूल सुधारणा नोंध आपणे शीखवानी छे। एनी अंदर चोपड़ी नी अंदर आपेला उदाहरण नंबर 6, 7 अने 8 जे मोस्ट आईएमपी छे बोर्ड नी एग्जाम मां वारंवार पूछाय छे तेना विशे नी चर्चा करीशुं। भूल सुधारणा नोंध तमने 3 रीते पूछाय छे। एक तो कि भाई नफा नी वेचनी जे साचुं प्रमाण होय ते प्रमाण नी जगह खोटा प्रमाण वेचाय गयुं होय त्यारे, बीजी नफो वेचाई गयो अने मूड़ी पर व्याज गणवानुं रही गयुं होय, नफानी वेचनी थई गई होय अने उपाड पर व्याज रही गयुं व्याज गणवानुं रही गयुं होय, एम 3 रीते भूल सुधारणा नोंध पूछाय छे। हवे बीजी वस्तु के दाखला आपणे सोल्यूशन केवी रीते લાવવાનું, तो आ दाखलानुं सोल्यूशन लावा माटे बे स्टेप छे। पहले एक कोठो दोरवानो छे के जेमां तफावतनी रकम शोधवानी छे, અને બીજી એની ભૂલ સુધારણા નોંધ એટલે આમદન દોરવાની છે। આમદન ભલે એક જ લખવાની છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ રીતે આમદનના ખાના દોરીને જ આપણે આમદન કરવાની છે, જેથી આપણા માર્ક્સ ના કપાય। ચાલો આપણે ઉદાહરણ નંબર 6 થી શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર 6 ની અંદર મિલિન હેમંત અને રશિદની પેઢીનો નફો 189,000 છે। નફો 1:2:4 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચાયો છે। આ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડશે? દાખલો જો પહેલી રીતનો છે, ભૂલ સુધારણા નોંધમાં 3 રીત છે, ફરીથી કહું છું। એક, નફાની વેચણી સાચા પ્રમાણની જગ્યાએ ખોટા પ્રમાણમાં થાય, મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય, તો આ જે છે એ પણ ભૂલ સુધારણા નોંધનો દાખલો છે। પ્રમાણ જો 1:2:4 આપેલું છે, એના પ્રમાણમાં નફો વેચવાનો હતો, એની જગ્યાએ લોકોએ કયા પ્રમાણ વેચી દીધો, સરખા પ્રમાણમાં વેચી દીધો છે, એટલે આપણે જે નફાની વેચણી ખોટા પ્રમાણમાં કરેલી છે એની પાછી ભૂલ સુધારણા નોંધ આપવાની છે, મૂડી ખાતે અસર આપવાની છે। ઓલરેડી એ લોકોએ કહી દીધેલું છે કે ભૂલ સુધારણા કરો અને મૂડી ખાતે કઈ અસર આપવાની છે, એટલે ભૂલ સુધારણા નોંધનો જ દાખલો છે। ચાલો સોલ્યુશન કરીશું। પહેલાં પહેલું તો સ્ટેપ 1 ની અંદર ફોટો દોરી દઈશું, આપણે વિગત નામ લખી દઈશું, મિલિન હેમંત અને રશિદ। હવે આ દાખલાની અંદર નફાની વહેંચણી જે છે એ સાચા પ્રમાણની જગ્યાએ ખોટા પ્રમાણમાં કરેલી છે, તો આપણે પહેલામાં પહેલું તો કયું સાચું પ્રમાણ છે અને કયું ખોટું પ્રમાણ છે તેના વિશે આપણે ખ્યાલ મેળવી લેવાનો છે। જો નફાની વહેંચણી 1:2:4 ના પ્રમાણમાં વહેંચવાને બદલે કયા પ્રમાણમાં કરે છે, ભૂલથી સરખા પ્રમાણમાં કરે છે, એટલે સરખું પ્રમાણ એ શું છે, આપણું ખોટી ફાળવણી છે। તો પહેલું લખી દઈશું આપણે ખોટી ફાળવણી, સરખું પ્રમાણ એટલે 3 ભાગીદાર છે, તો 1:1:1 અને પેલું જે પ્રમાણ આપેલું છે એ કઈ પ્રમાણ હશે, આપણું સાચી ફાળવણી, એનું પ્રમાણ તો આપેલું છે આપણને 1:2:4। હવે જે ખોટી ફાળવણી છે એને એના મુજબ આપણે 189,000 ને 3 જણમાં વેચી દેવાના છે, તો આપણે વેચીશું તો 3 ના ભાગ આવશે 63,000 અને 63,000 ખોટી ફાળવણી છે, એટલે માઇનસ ચિહ્ન આપી દેવાનું છે આપણે। એવી જ રીતે 189,000 આ જે નફો છે એને જ ફરીથી સાચી ફાળવણીના પ્રમાણમાં વહેંચીશું, તો અહીંયા આવશે 27,000, અહીંયા આવશે 54,000 અને અહીંયા આવશે 108,000। આ સાચી ફાળવણી છે એટલે પ્લસનું ચિહ્ન આપી દેવાનું છે। હવે બંનેનો તફાવત શોધી નાખવાનો છે, તફાવત શોધતા એ ધ્યાનમાં રાખવાનું છે જે મોટી સંખ્યા હોય તેનું ચિહ્ન આપી દેવાનું છે। અહીંયા જો મોટી સંખ્યા માઇનસમાં છે એટલે તફાવતની રકમ માઇનસમાં આવશે, અહીંયા પણ જો મોટી સંખ્યા માઇનસમાં છે એટલે માઇનસમાં જવાબ આવશે, અહીંયા જો મોટી સંખ્યા પ્લસમાં છે એટલે પ્લસમાં જવાબ આવશે। આ બેનો તફાવત છે એ 36,000 થાય છે, આ બેનો જે તફાવત છે એ 9,000 થાય છે અને આ બેનો તફાવત છે એ 45,000 થાય છે। જે માઇનસમાં જવાબ છે તે આમનોની અંદર ઉધાર થશે અને જે પ્લસમાં છે એ જમા થશે। આમ આપણું પહેલું સ્ટેપ પૂરું થયું છે દાખલાની અંદર। દાખલાનું બીજું સ્ટેપ જોઈએ, તો બીજા સ્ટેપની અંદર ભૂલ સુધારણા નોંધ લખવાની છે આપણે, ભૂલ સુધારણા નોંધ, એના માટે આમ નોંધ દોરી લેવાની, વિગત ખાતા વહી પાના નંબર
उदाहरण करता हूँ, जे माइनस वाला छे तेने आपणे उधार करवाना छे, एटले मिलिंगना खाते मूड़ी खाते ये तो चालू खाते एटला उधार करवाना छे 30,000। अहींया लखीशु आपणे मिलिंगना मूड़ी अथवा तो चालू खाते उधार 36,000। सेम हेमंत में पण माइनस छे, तो अहींया लखीशु आपणे हेमंतना मूड़ी अथवा तो चालू खाते उधार 9,000। ते प्लस में छे એટલે આપણે જમા લખીશું કેટલા છે 45,000। તે રસિકના મૂડી અથવા તો ચાલુ ખાતા જમા 45,000। નીચે બાબત જે લખી દઈશું નફાનું ખોટી વેચાણ કરી હતી તેનું ભૂલ સુધારણા હવે ઉદાહરણ નંબર 7 જોઈએ આપણે। ઉદાહરણ 7 ની અંદર રામ લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે। તારીખ 1/4/2016 ના રોજ તેઓની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી। વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% કે વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો છો। દાખલો સેમ જ છે, ભૂલ સુધારણા નોંધનો છે, પરંતુ પેલામાં વેચણી નફાની વેચણી સાચા પ્રમાણની જગ્યાએ ખોટા પ્રમાણમાં થઈ ગઈ હતી, જ્યારે અહીંયા નફો વેચાઈ ગયો છે અને આપણે મૂડી પર વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે। હવે વિદ્યાર્થી મિત્રો, અમે એક વસ્તુ મગજમાં ફિટ કરી રાખવાની કે મૂડી પર વ્યાજ ભાગીદારો માટે આવક અને પેઢી માટે ખર્ચ, તો આવક હંમેશા પ્લસ થાય અને ખર્ચ હંમેશા માઇનસ થાય। આ વસ્તુ યાદ રાખવાનું, મૂડી પર વ્યાજ ભાગીદારો માટે આવક છે એટલે પ્લસ ની નિશાની કરવાની છે, અને એ જ વ્યાજ પેઢીએ ભાગીદારોને આપવાનું હોય તેથી પેઢી માટે ખર્ચ છે માટે આપણે માઇનસ ની નિશાની કરવાની છે। ભૂલ સુધારણા નોંધો આપણો જ્યારે પણ હોય, આપણે બે સ્ટેપમાં કરવાનો છે। પહેલું સ્ટેપ આપણે ગોઠવો દોરી અને તફાવત શોધવાનો છે, બીજું સ્ટેપ આપણે નોંધ લખવાની છે ભૂલ સુધારણા નોંધની। તો સ્ટેપ 1 કરીશું આપણે, અહીંયા વિગત નામ લખી દઈશું, રામ લક્ષ્મણ અને સીતા અને મૂડી અને ઉપાડનો દાખલો હોય તો તમે કુલનું ખાતું પણ બનાવી શકો છો, ના બનાવો તો પણ ચાલશે, પણ યાદ રહેવું જોઈએ। પહેલું આપણે લખીશું મૂડી પર વ્યાજ કેટલા ટકા છે, 12%। તો જેટલી પહેલાની મૂડી છે 40,000, તો 40,000 ના 12%, 12×6 4800 રૂપિયા। બીજાની મૂડી 30,000 છે તો એના 12%, 12×3 3600 રૂપિયા, અને 80,000 ના 12%, 4,600 અને ટોટલ થશે 18,000। વિદ્યાર્થી મિત્રો ફરીથી જો મૂડી પર વ્યાજ એટલે ભાગીદાર માટે આવક કહેવાય, એટલે આપણે પ્લસ ની નિશાની કરવાની છે, તો બધે જ પ્લસ ની નિશાની કરતો। હવે મૂડી પર વ્યાજ આપવાનું રહી ગયું છે તો એટલો પૈસો પેઢી એ ભાગીદારોને આપવો પડશે, તો પેઢીનો જે નફો છે એ નફામાં શું થશે, ઘટાડો। એટલે આપણે અહીંયા લખવાનું છે આપણે પેઢીના નફામાં, અથવા તો ડાયરેક્ટ શોર્ટમાં લખી શકો છો, નફામાં ઘટાડો। હવે નફો અને નુકસાન કયા પ્રમાણમાં આવે છે, તો કે ભાઈ નફો અને નુકસાન નફા નુકસાનના પ્રમાણમાં આવે છે। અહીંયા કોઈ પણ જગ્યાએ દાખલામાં પ્રમાણ આપેલું છે, આપણે એમસીક્યુમાં પણ જોયું હતું કે નફા નુકસાનનું પ્રમાણ જ્યારે પણ ન આપેલું હોય તો આપણે જેટલા બી ભાગીદારો આપેલા હોય બધા જ ભાગીદારોને સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચવાનું, અહીંયા આપેલું નથી તો આપણે સરખા પ્રમાણમાં વેચી દઈશું। 3 ભાગીદાર છે તો 1:1, આ જે કુલ છે નફો અને કુલ મૂડીનું વ્યાજ છે એને આપણે સરખા પ્રમાણમાં વેચી દેવાનું, તો 18,000 ના 3 ભાગ કરીશું તો 6,000, 6,000 અને 6,000। નફામાં ઘટાડો થાય છે, પેઢીને નુકસાન થાય છે મૂડી પર વ્યાજ આપ્યા છે, તો એટલે માઇનસ નું ચિહ્ન અહીંયા માઇનસ 18,000 લખી દઈશું। ચલો 4800 માંથી 6,000 જાય, મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ એટલે માઇનસ 1200, 3600 માંથી 6,000 જાય
तो बोलो माइनस 2400 आज आप तफावत है सेम अहीं 9600 में 6000 जाए मोटी संख्या प्लस में जवाब प्लस में आ 3600 माइनस वालू हो तो अपने उधार लखवानू है અને પ્લસ વાળું હોય તો જમા લખવાનું છે આ આપણું પહેલું સ્ટેપ થયું તફાવતનું બીજું સ્ટેપ છે આપણું અનનોનનું તો આપણે અનનોન દોરી દઈશું ભૂલ સુધારણા નોન એના માટે અનનોન દોરી લઈએ पहलू तो जो माइनस में कौन छे राम तो आपने पहलू लखीशु जितला पण उधार छे एने आपने उधार लखवानो छे माइनस में जे पण छे एने आपने उधार लखवानो छे तो अहींया लखीशु राम ना मूड़ी अथवा तो चालू खाते उधार 1200 रुपया पछी लक्ष्मण माइनस में छे एटले एने पण उधार करीशु लक्ष्मण ना मूड़ी अथवा तो चालू खाते उधार 2400 रुपया हवे जो सीता में प्लस में जवाब छे एटले जमा लखीशु ते सीता ना मूड़ी अथवा तो चालू खाते 3600 रुपया बाबत जे लखी देशो मूड़ी पर व्याज गणवानो बाकी रही गयु मालूम पड़े उपहार पर अनुक्रमे व्याज अनुक्रमे 1800 गणवानो रही गयो छे भूल सुधारणानो आपणे जेम वात करी हती भूल सुधारणानो अंदर त्रण प्रकारना दाखला पूछाय छे एक नफानी फाड़वणी साचा प्रमाणनी जगह खोटा प्रमाणमां करे બીજું મૂડી પર વ્યાજ ગણવાનું રહી છે અને છેલ્લું ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી છે હવે પહેલાં પહેલું તો તમારે એ નક્કી કરવાનું છે ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય છે તો ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ કહેવાય ભાગીદાર માટે અને પેઢી માટે આવક એટલે જો ભાગીદાર માટે ખર્ચ કહેવાય તો માઇનસ નું ચિહ્ન અને પેઢી માટે આવક એટલે પ્લસ નું ચિહ્ન આ યાદ રાખજો ભૂલ સુધારણાનો કોઈ પણ દાખલો હોય આપણે બે સ્ટેપમાં કરવાનું છે પહેલા એક તફાવતનો ફોટો દોરવાનો અને પછી આમનોન લખવાની છે તો પહેલા આપણે તફાવતનો ફોટો દોરી દઈશું વિકટ ભાગીદાર ભાલચંદ્ર દર્શના અને અંકિત અને છેલ્લું કુલ ઉપાડ પર વ્યાજ અહીંયા ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની જરૂર જ નથી ઓલરેડી આપી દીધેલું છે પહેલા પણ 1800 600 ટોટલ 2400 હવે જો ઉપાડ પર વ્યાજ ભાગીદારો માટે ખર્ચ કહેવાય કેમ કે એ લોકોએ પેઢીને આપવાનું હોય એટલે આપણે કઈ ચિહ્ન કરીશું માઇનસ નું ચિહ્ન કરી દઈશું હવે આ વસ્તુ આપણે પેઢીની અંદર આવક થાય છે એટલે નફામાં શું થશે વધારો તો અહીંયા લખીશું આપણે નફામાં વધારો પ્રમાણ આપેલું છે પહેલામાં નતું પ્રમાણ આપેલું એટલે આપણે સરખા પ્રમાણ લીધું જ્યારે અહીંયા પ્રમાણ આપેલું છે એટલે આપણે લખીશું 5√3 હવે આપણે નફામાં વધારો વેચણી કરીએ આજે કુલ રકમ છે ને એને જ આપણે વેચવાની છે એને 5√3 ના પ્રમાણમાં વેચવાની છે તો 2400 × 5 અને ટોટલ પ્રમાણ 5 × 3 = 8 = 10 એટલે ટોટલ આની વેચણી આવશે 1200 સેમ એવી રીતે 2400 × 3/10 એટલે અહીંયા આવશે 720 સેમ એવી રીતે ત્રીજા વળે 2400 × પ્રમાણ કેટલું છે 2/10 એટલે આના આવશે 480 ટોટલ થશે આપણું 2400
નફામાં અહીંયા વધારો થાય. ફરીથી યાદ રાખો, ઉપાડ પર વ્યાજ એ ભાગીદારોએ પેઢીને આપવાનું થાય છે, એટલે ભાગીદારો માટે ખર્ચ એટલે માઇનસની નિશાની. પેઢીમાં આવક થાય છે, પેઢીનો નફામાં વધારો થાય છે, એટલે આપણે પ્લસની નિશાની મારીશું નીચે. હવે તફાવત શોધી નાખીશું આપણે. આ બેનો તફાવત જો મૂડી રકમ પ્લસમાં છે એટલે પ્લસ 200, આ બેમાં જો મૂડી રકમ માઇનસમાં છે એટલે માઇનસ 80, આ બેમાં જો મૂડી રકમ માઇનસમાં છે એટલે માઇનસ 120. કુલ પ્લસ માઇનસ સરખું છે એટલે ઉડી જશે. જેમ આ મેથડની અંદર આપણે ભણ્યા છે એવી રીતે માઇનસમાં જવાબ આવે એ ઉધાર અને પ્લસમાં આવે એ જમા. એક સ્ટેપ આપણું પૂરું થઈ ગયું છે. સ્ટેપ નંબર 2, આમનોંધ દોરવાની છે. પહેલા ટાઈટલ લખીશું ભૂલ સુધારણા નોંધ. આમનોંધ દોરી લઈશું આપણે, પૂરેપૂરી આમનોંધ દોરવાની. ભલે ને એક જ આમનોંધ છે પણ આમનોંધના ખાના કમ્પ્લીટ દોરવાના છે તમારે, નહીં તો માર્ક્સ કપાશે. વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ચલો જે માઇનસમાં છે તેની વાત કરીએ. માઇનસમાં કોણ છે? દર્શના, એટલે દર્શનાના મૂડી ખાતા, મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર રકમ કેટલી છે? 80. તે જ રીતે અંકિત, તો અંકિતના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર 120. તે પ્લસમાં કોણ છે? ભાલચંદ્ર. તે ભાલચંદ્રના મૂડી અથવા તો ચાલુ ખાતે જમા 200. આ જ રીતે હવે બાજે લખી દઈશું આપણે. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું, તેની ભૂલ સુધારણા નોંધ.